नमस्कार मित्रों, स्वागत है तुम्हारे गुजरात माहिती यूट्यूब चैनल में। आज समाचारों में खराब रस्ताओं ने लेने गुजरात सरकार नो मोटो निर्णय, दिवाली में राशन कार्ड धारकों ने मोटी भेट, खेडूतों खाता में एक तारीख थी सहाय जमा, सरकारे नवरात्रि अंगे वधु एक निर्णय, खेडूतों ने बियारण वितरण, गुजरात में हड़ताल यथावत रहेशे, खेडूतों ने 20,000 रुपया सहाय, अंबालाल पटेल नी वरसादनी नवी आगाही अने 2,000 रुपया हप्तो क्यारे आवशे। आ तमाम मोटा समाचारों विषे आ वीडियो में बात करीशुं, तो छेल्ले सुधी जोता रहेजो। ते पहला जो तमे मारी चेनल में नवा छो तो नीचे लाल कलर नुं सब्सक्राइब बटन आपेलुं छे, तेने दबावीने बाजू में रहेला घंटी बटन ने पण दबावी देजो, जेथी मारा आवनारा तमाम वीडियोनी माहिती तमारा सुधी पहोंची शके। પાકનો શક્તિશાળી જંતુનાશક એગ્રોસ્ટાર કિલ એક્સ, કિલ એક્સ લીલી પોપટી, મોલો મસી, સફેદ માખી અને અન્ય ચૂસિયા જીવાત પર સીધો વાર કરે છે। મકાઈ, સોયાબીન, ટ મગફળી પાકો ઉપરાંત અન્ય પાકો માટે પણ ઉપયોગી છે। એગ્રોસ્ટાર નું કિલ એક્સ ઉચિત સલાહ, ઓરિજિનલ પ્રોડક્ટ અને આકર્ષક ઓફર ની સાથે માત્ર એગ્રોસ્ટાર પર ઉપલબ્ધ। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખરાબ રસ્તાઓને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। गुजरात में चौमासा बाद अनेक मार्गों की हालत बिस्मार थी गई है, त्यारे मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा राज्य में रस्ताओं में मरामत और रीसर्फेसिंग कामों 508.64 करोड़ रुपया की फाळवणी की मंजूरी आपवामां आवी छे। सरकार द्वारा जे जाहरात करवामां आवी छे ते अंतर्गत राज्य में आ वर्षे वरसाद ने कारण असर थयेला 98 रस्ताओं कुल 756 किमी लंबाई में रीसर्फेसिंग काम करवामां आवशे। आ काम तात्कालिक धोरणे शुरू करवानी जाहेरात सरकार द्वारा करवामां आवी छे। बीजी तरफ 2763 किमी लंबाईना मार्गो माटे रुपया 1762 करोड़ना कामों टेन्डरिंग प्रक्रिया हेठळ छे, जे टूंक समय में शुरू करवामां आवशे। त्यारबाद महत्वना समाचार विशे वात करीए तो दिवाळी में राशन कार्ड धारकों ने भेट मळशे। नवरात्रि अने दिवाळीना तहेवारों ने ध्यान में राखीने गरीब परिवारों ने सींग तेलनुं वितरण करवामां आवशे। રાજ્યના લગભગ 71 લાખ રાશન કાર્ડ ધારકોને રાહત દરે સિંગ તેલનો લાભ આપવામાં આવશે। દિવાળીના તહેવારો દરમિયાન સરકાર દ્વારા ગરીબ પરિવારોને રાહત દરે 1 કિલો સિંગ તેલ આપવામાં આવશે। અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે 1 ઓક્ટોબરથી આ જાહેર વિતરણ કામગીરી શરૂ કરવામાં આવશે। ગરીબોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે 71 લાખ કાર્ડ ધારકોને 100 રૂપિયાના રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સિંગ તેલનું વિતરણ કરવાનો નિર્ણય કરાયો હતો। આ માટે રાજ્ય સરકાર 97 રૂપિયાની સબસિડી નાગરિકો વતી વહન કરશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક નુકસાની સહાય 1 તારીખથી જમા કરવામાં આવી શકે છે। રાજ્યમાં ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લામાં ઊભા પાકને નુકસાન થયું છે, જ્યારે અનેક જિલ્લાના ખેડૂતોના ખેતરો ભારે વરસાદના કારણે ધોવાઈ પણ ગયા હતા, જેમાં સરકાર દ્વારા 9 જિલ્લામાં સહાયની મંજૂરી આપવામાં આવી હતી। ત્યારબાદ બીજા રાઉન્ડમાં જામનગર અને બનાસકાંઠાને પણ આવરી લેવામાં આવ્યા હતા, ત્યારે રાજ્ય તાત્કાલિક પાક સર્વેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હજુ સુધી પણ રાજ્ય સરકારે પાક સહાય ચૂકવી નથી। સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા 1 ઓક્ટોબરના દિવસે પાક સહાયની જાહેરાત કરવામાં આવશે। જે ખેડૂતો આધારિત નહીં પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં 33% વધુ નુકસાન થયું હોય તેવા ગ્રામ્ય વિસ્તારોના તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે નવરાત્રિમાં વધુ એક મંજૂરી આપી છે। આગામી તારીખ 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે। ગુજરાત સરકાર દ્વારા 9 દિવસ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી પણ આપવામાં આવી છે। તે બાદ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજી મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ હોટલ ખુલ્લી રહેશે, એટલે કે ખેલૈયાઓ હવે ગરબાની મોજ માણીને ખાણીપીણીનો પણ આનંદ પોલીસની રોકટોક વગર લઈ શકશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બિયારણ વિતરણને લઈને મહત્વના સમાચાર સમાવ્યા છે। નબળા ચોમાસાને કારણે ખરીફ સિઝનના પાકો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે, જેને કારણે ખરીફ સિઝનના પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે। આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રવિ સિઝનમાં કઠોળ અને તેલબિયાના પાકોનું ઉત્પાદન વધારવાનો રોડમેપ તૈયાર કર્યો છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર કઠોળ અને તેલબિયાના પાકોનું મિની કિટનું ખેડૂતોને બિયારણનું વિતરણ કરવા જઈ રહી છે। કેન્દ્ર સરકારનો અંદાજ છે કે વધુ સારા બિયારણ સાથે પાકની ઉત્પાદકતામાં લગભગ 20-25% વધારો પણ થઈ શકે છે।
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે આરોગ્ય કર્મચારીની થોડી માંગો સ્વીકારી છે, પરંતુ હડતાળ હજુ પણ યથાવત રહેશે. 1.5 મહિનાથી હડતાળ પર રહેલા પંચાયત આરોગ્ય કર્મચારીઓને સરકારનું પેકેજ મંજૂર નથી. હેલ્થ વર્કરોને 130 દિવસનો કોવિડ ડ્યુટીનો રજા પગાર, 7મા પગાર પંચના ભથ્થા લાભ સહિતની સરકારની જાહેરાત, છતાં પણ ગ્રેડ પે જેવી માંગ નહીં સ્વીકારાતા કર્મચારીઓનું હડતાળ ચાલુ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં મહારેલી પંચાયત કર્મચારીઓના આંદોલનને ખત્મ કરવા માટે રાજ્ય સરકારે યોજેલી અનેક બેઠક નિષ્ફળ ગયા બાદ ગઈ રાત્રે સરકારે કેટલીક માંગો સ્વીકારી લીધી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ મંત્રીમંડળની કમિટીએ હેલ્થ વર્કર કર્મચારીઓના માસિક પગારમાં ₹4,000 વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૌશાળા તેમજ પાંજરાપોળોને સરકારે જાહેર કરેલી ₹500 કરોડની સહાય હજુ ચૂકવાઈ નથી. રાજ્યભરમાં ગૌશાળા અને પાંજરાપોળોને સરકારે જાહેર કરેલી ₹500 કરોડની સહાય ના ચૂકવાતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારને આખરી ચેતવણીના ભાગરૂપે આજે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબોલ જીવોને છોડી મુકાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સંચાલકોએ પશુઓ છોડી મૂકતા જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ₹20,000 સુધીની સહાય આપવામાં આવી રહી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને શેરડીના પાકના વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે 10% સહાય આપવામાં આવશે, જેમાં શેરડીના પાકના પ્રતિ હેક્ટર વાવેતર દીઠ ₹10,000 સહાય આપવામાં આવશે. જો કે વધુમાં વધુ 2 હેક્ટર માટે એટલે કે ₹20,000 સુધીની સહાય મળવાપાત્ર થશે. ઉપર મુજબના શેરડીના પાકના વાવેતર માટે સહાય આપવામાં આવશે. જે ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો 70 મેટ્રિક ટન કરતાં વધુ શેરડીના પાકનું ઉત્પાદન મેળવે તો 70 મેટ્રિક ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મેટ્રિક ટન 10% રકમની પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. વધુમાં વધુ 2 હેક્ટર માટે આપવામાં આવશે, જેમાં રાજ્યના સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લાઓના અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ યોજના અમલી રહેશે. જો કે તેના માટે તમે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો. તેમાં અરજી કરવાની તારીખ 15/9/2022થી લઈને 15/11/2022 સુધી રહેશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા સેવાઈ રહી છે. 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે, જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પણ પડી શકે છે. જો કે 28 સપ્ટેમ્બરથી લઈને 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન પણ ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે, પરંતુ ચોમાસાના વિદાયની શરૂઆત હવે થઈ ગઈ છે. 23-25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ₹2,000 હપ્તો ક્યારે આવશે અને હવે ક્યાં ખેડૂતોને તે નહીં મળે? ગયા વર્ષે ઓગસ્ટ મહિનાના 2મા અઠવાડિયામાં હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં આવી ગયા હતા, પરંતુ આ વખતે આ હપ્તો ક્યારે આવશે જેને લઈને કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટમાં પહેલાં 12મો હપ્તો સપ્ટેમ્બર મહિનામાં આવવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ હવે આ હપ્તો ઓક્ટોબર મહિનામાં આવવાની આશા સેવાઈ રહી છે. પરંતુ તેની પર લેટેસ્ટ અપડેટ ઉત્તરપ્રદેશના કૃષિમંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ આપ્યું છે. ઉત્તરપ્રદેશના કૃષિમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો સ્થળની ચકાસણી પૂરી થયા બાદ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે નવું લિસ્ટ તૈયાર થયા બાદ ખેડૂતોના ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધીમાં થયેલા સર્વેમાં 21 લાખ ખેડૂત અયોગ્ય છે. મહત્વનું છે કે ઉત્તરપ્રદેશમાં 2.85 કરોડ ખેડૂત યોજના માટે લાયક હતા. તેમને કેન્દ્ર સરકારની યોજના હેઠળ ફાયદો આપવામાં આવતો હતો,
परंतु फरियाद मळ्या बाद तपास शुरू करवामां आवी हती। तपास दरमियान सामे आव्युं हतुं के 77,000 मृत खेडूतना खातामां पण आ निधिना पैसा मोकली देवामां आव्या छे। आ उपरांत लाखों अयोग्य खेडूत पण आ योजनानो फायदो लई रह्या छे। कृषिमंत्री सूर्य प्रताप शाहीए एवुं पण जणाव्युं हतुं के जे अयोग्य खेडूतोने निधिना पैसा आपवामां आव्या छे आगामी समयमां तेमनी पासेथी ते पैसानी वसूलात पण करवामां आवशे। जो मित्रों आ वीडियो तमने पसंद आव्यो होय तो वीडियो ने लाइक करो, तमारा मित्रों साथे शेर करो और जो तमे मारी चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब जरूर करजो जेथी मारा आवनारा तमाम वीडियो नी माहिती तमारा सुधी पहुंची शके।